ત્યાર પછી ત્યાં પ્રાથમિક સારવાર આપી અને અમદાવાદથી યુએન મહેતા હોસ્પિટલમાં સઘન ચેકઅપ માટે રાત્રે દાખલ કરવામાં આવ્યા હતા અને ગઈકાલે રાત્રે યુએન મહેતા હાર્ટ હોસ્પિટલમાં જરૂરી એવા તમામ પ્રકારના એમના મેડિકલ ટેસ્ટ કરી અને રાત્રે ડોક્ટરોએ જણાવ્યું હતું કે બધા ટેસ્ટ નોર્મલ આવે છે, કોઈ પણ પ્રકારની કોઈ બીમારી જણાતી નથી, છતાં શારીરિક શ્રમ અને પરિશ્રમ ઉજાગરા વગેરેના કારણે કદાચ ચક્કર આવ્યા હોય તો ઓબ્ઝર્વેશન માટે એમને 24 કલાક હોસ્પિટલમાં દાખલ કરવા, જે આરામ પણ એમને મળે અને એ રીતે રાત્રે લગભગ 11:30 કલાકે અમે બધાએ નિર્ણય કર્યો કે મુખ્યમંત્રીશ્રીને હોસ્પિટલમાં 24 કલાક માટે દાખલ કરવા અને કાલે રાત્રે જ મારા તરફથી અને ડૉક્ટર આર કે પટેલ નિયામકશ્રી યુએન મહેતા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ તરફથી મીડિયાને જે માહિતી આપવામાં આવેલી એ પ્રમાણે એમને દાખલ કરવામાં આવેલા. એ દરમિયાન રાત્રે જ અમે નક્કી કરેલું, નિર્ણય કરેલો કે મુખ્યમંત્રીશ્રીએ અન્ય ટેસ્ટ કર્યા છે તો સાથે સાથે કોરોનાનો ટેસ્ટ પણ કરી લેવો જોઈએ અને એ ટેસ્ટનું સેમ્પલ રાત્રે લેવામાં આવેલું અને આજે વહેલી સવારે એનો જે ટેસ્ટ રિપોર્ટ આવ્યો છે એમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ કોરોના પોઝિટિવ આવ્યા છે. એટલે સવારથી જ એમની સારવાર કોરોનાના દર્દી તરીકે, પોઝિટિવ દર્દી તરીકે જે સારવાર ટ્રીટમેન્ટ આપવાની હોય એ બધું જ એના જુદા જુદા કોર્સ પ્રમાણે ચાલુ કરી દેવામાં આવી છે. કોરોનાના પ્રોટોકોલ પ્રમાણે પણ એમની સારવાર ચાલુ કરવામાં આવી છે અને એમને હવે કોઈ પણ મુલાકાતીને મળવા ન દેવા તેવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. અને કોરોનાના દર્દી તરીકે જે જરૂરી હોય એ તમામ પ્રકારની દેખરેખ એમના માટે કરવામાં આવી રહી છે. લગભગ શક્ય છે કે 1 અઠવાડિયા સુધી એમને ત્યાં દાખલ રાખવામાં આવે, દરરોજ 2 ટાઈમ એમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે અને જે જરૂરિયાત પ્રમાણે સારવાર કરવામાં આવશે, જરૂરિયાત પ્રમાણેની દવાઓ, ઇન્જેક્શન વગેરે પણ આપવામાં આવશે અને ડૉક્ટરોને જ્યારે યોગ્ય જણાય ત્યાર પછી એમને ઘરે રજા આપવામાં આવશે. આ પ્રમાણેનો નિર્ણય મુખ્યમંત્રીશ્રીના ધર્મપત્ની અંજલિબેન સાથે પણ ચર્ચા કરી છે. મેં પણ સવારે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ સાથે આ અંગે ચર્ચા કરી હતી અને તેઓશ્રીએ પણ આ અંગે સંમતિ આપી છે. એટલે વધુ સારી સારવાર કોરોનાની યુએન મહેતા હોસ્પિટલમાં થઈ શકે એ માટે તેઓશ્રીને ત્યાં દાખલ કરવામાં આવ્યા છે અને જે રીતે બધા કોરોનાના દર્દીઓને અલગ રાખી અને એમની સારવાર કરવામાં આવે છે એ જ રીતે સ્પેશિયલ રૂમમાં મુખ્યમંત્રીશ્રીની સારવાર કોરોનાના પોઝિટિવ દર્દી તરીકે ચાલુ કરવામાં આવી છે. ગઈકાલે જે ચક્કર આવ્યા હતા વગેરે બાબતના જે ટેસ્ટ છે એ બધા જ નોર્મલ આવ્યા છે, એટલે એ અંગે હવે ચિંતાનું કોઈ કારણ નથી. ફક્ત કોરોનાના દર્દી તરીકે, પોઝિટિવ દર્દી તરીકે જરૂરી તમામ સારવાર એમની ચાલુ કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીને ડાયાબિટીસ કે બીપીની કોઈ તકલીફ નથી. તેઓ સવારે નિયમિત યોગ કરે છે, પ્રાણાયામ કરે છે, કસરત કરે છે અને જમવામાં પણ સમયસર લગભગ જમવાનું લેવાનો પ્રયત્ન કરે છે. પણ જે રીતે આપ બધાએ જોયું છે કે સતત 7-8 દિવસ સુધી પાર્લામેન્ટરી બોર્ડની સવારે 10 વાગ્યાથી રાત્રે 11-12 વાગ્યા સુધીની સતત મિટિંગો, એ પછી જુદી જુદી ટીવી ચેનલોને એમણે જે મુલાકાત આપી, ઇન્ટરવ્યૂ આપ્યા, એના માટે જે શ્રમ કે સમય આપવો પડ્યો એ બધી કામગીરી અને પરમ દિવસથી એમનો જે ચૂંટણી પ્રવાસ, જાહેર સભાઓનો જે ચાલુ થયો, ભાવનગર, રાજકોટ, ગઈકાલે વડોદરા, એમ સતત એમની જાહેર સભાઓમાં
जे एमने परिश्रम पड़ो जे अवर जवर करवी पड़ी अने सैकड़ों लोगों ने मलवानु जे थाय एना कारणे जे परिश्रम ना कारणे थाक लाग्यो उजागरा के जंबानी अनिश्चितता ना कारणे जे थाक लाग्यो एना कारणे परम दिवसे एमने चक्कर आव्या होय गई काले एवं शक्य छे एवं डॉक्टरोनुं कहेवुं छे। पण ए अंगे हवे बधा टेस्ट थया पछी बधी ज रीते तेओ नॉर्मल छे એવું ડોક્ટરો એમને જણાવ્યું છે। પાર્લામેન્ટરી બોર્ડની બેઠક થઈ અને એને બાદમાં જોઈએ તો આ ટીવી ચેનલોને જે રીતે ઇન્ટરવ્યુ આપ્યા તો હવે કેટલા લોકોનું ચેકઅપ કરાવો છો? કેમ કે સીએમ ના સંપર્કમાં આવ્યા હતા, આપ પોતે પણ એમના સંપર્કમાં છો, તો કેટલા લોકોનું હવે ચેકઅપ થશે કોરોનાના રિપોર્ટ? મુખ્યમંત્રી શ્રી તો અનેક લોકોના મળ્યા છે, મળતા હોય છે, જાહેર સભાઓ લોકસંપર્ક એ જાહેર જીવનનો એક ભાગ છે। એટલે પાર્લામેન્ટરી બોર્ડ સિવાય પણ જે જાહેર સભાઓ થઈ જુદા જુદા જ સ્થળે અમને પ્રવાસ કર્યો ત્યાં પણ કોઈ જગ્યાએ સંક્રમણ થવાની શક્યતા છે। એટલે સેંકડો લોકો એમને મળ્યા હોય ત્યારે હવે કોઈ પણ વ્યક્તિ જો એમના નજીક આવેલા હોય અને એ સંક્રમિત થયા હોય તો એનો ચકાસણી કરવાની કાર્યવાહી કરવાની થાય। પણ અત્યારે એમની સાથે આવેલા કોઈ પણ લોકોને સંક્રમિત થયાનો કોઈ અત્યારે દાખલો અમને જાણકારી પ્રાપ્ત થઈ નથી। એટલે એવી કોઈ જાણકારી પ્રાપ્ત થાય તો જે પણ જગ્યાએ એ વ્યક્તિ હશે એ જગ્યાએ વધુ જે લોકો મુખ્યમંત્રીશ્રી સાથે સંપર્કમાં આવ્યા હોય એ બધાની સઘન ચેકિંગની કાર્યવાહી કરવામાં આવશે। પાર્લામેન્ટરી બોર્ડની અંદર વિનોદ ચાવડા, ભીખુભાઈ, એમને પણ સંક્રમણ થયું છે, બીજા કોઈ લોકો પણ? અમારા કચ્છના સંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડા જેઓ પણ પાર્લામેન્ટરી બોર્ડમાં હોદ્દેદાર તરીકે સતત ઉપસ્થિત હતા, માનનીય ભીખુભાઈ દલસાણીયા અમારા પ્રદેશના સંગઠનના મહામંત્રી શ્રી, તેઓ પણ પ્રદેશ મહામંત્રી તરીકે બધી જ બેઠકોમાં સતત ઉપસ્થિત હતા। આ બંનેને પણ કોરોના સંક્રમણ પોઝિટિવ આવ્યું છે, બંને અત્યારે યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। વિનોદભાઈને દાખલ કરે લગભગ 5-1 દિવસ થયા છે, ત્યાં એમની તબિયત સારી છે અને માનનીય ભીખુભાઈને બહુ હળવા પ્રાથમિક લક્ષણો છે, તેઓ પણ ત્યાં અત્યારે આરામ કરી રહ્યા છે, બંનેની તબિયત સારી છે। મુખ્યમંત્રીશ્રીને પણ જે પોઝિટિવ આવ્યું છે પણ એમના જે લક્ષણો છે એ પ્રાથમિક પ્રકારના પ્રાઇમરી કોરોનાના લક્ષણો અત્યારે માલુમ પડ્યા છે, છતાં એમની સઘન સારવાર આપણે ચાલુ રાખીશું અને 5-7 દિવસ સુધી એમની ઉપર પૂરેપૂરી દેખરેખ કરી રાખી અને સંક્રમણ આગળ ના વધે, બીજું કોઈ લક્ષણ વધારે એનો ફેલાવો ના કરે એ માટે દેખરેખને સારવાર આપવામાં આવશે। સર, આ સ્થિતિ તો હવે ઊભી થઈ ગઈ છે, પણ આવા સંજોગોમાં આજે 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુની અવધિ પૂરી થઈ રહી છે, નિર્ણય કેવા પ્રકારનો લેવાયો છે? આજે બપોરે 3-1 કલાકે અમારી કોર ગ્રુપની મિટિંગ છે, એમાં કોર ગ્રુપના અમારા સંબંધિત મંત્રીશ્રીઓ, સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે અને એમાં અમે આજે રાત્રે જે કર્ફ્યુની અવધિ પૂરી થાય છે અથવા બીજા જે નિર્ણયો કરવાના છે એ બધા નિર્ણયો ચર્ચા વિચારણા કર્યા પછી કરીશું અને સાંજે એની સત્તાવાર જાહેરાત કરીશું। ખાસ છેલ્લા 2 દિવસથી સામાન્ય તાવ એ પ્રકારની ફરિયાદ મુખ્યમંત્રીને જણાતી હતી, શું પ્રોટોકોલ પ્રમાણે કોઈ સારવાર કરવામાં આવી હતી કે એ પણ સારવાર નહોતી થઈ પ્રોટોકોલ મુજબ, કારણ કે વીઆઈપી છે? તો મુખ્યમંત્રીશ્રીએ ગઈકાલે જણાવ્યું કે એમને બહુ હળવો તાવ જે કહેવાય લગભગ 100 ટેમ્પરેચરનો તાવ 2-1 દિવસથી હતો અને એની સારવાર દવા વગેરે તેઓ લેતા હતા। મને જે માહિતી છે પ્રમાણેને અમારે નિયમિત જે ચર્ચા થાય છે એ પ્રમાણે મેં અગાઉ કહ્યું એમ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ નિયમિત કસરત કરે છે, યોગ કરે છે, પ્રાણાયામ કરે છે અને સાથે સાથે એ જુદા જુદા પ્રકારની જે આયુર્વેદિક દવાઓ વગેરે પણ લે છે। એટલે આટલા બધા મહિના થઈ ગયા, 10 મહિના કરતાં વધુ સમય અને અનેક જાહેર કાર્યક્રમો, હજારો મુલાકાતીઓ, સરકારી અધિકારીઓ સાથે અનેક મિટિંગો, બજેટ અંગેની અમારી અનેક મિટિંગો, આ બધું કર્યું છે, છતાં એમને સંક્રમણ